ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને કૌશિક વિકરિયાના અધ્યક્ષસ્થાને ફટાકડા સ્ટોલ ધારકો સાથે એક બેઠક યોજી. આગામી દિવસોમાં શરૂ થનાર દિવાળીના તહેવારોને અનુલક્ષીને આજરોજ નગરપાલિકાના હસ્તકના ફાયર સ્ટેશન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને એક મીટિંગનું આયોજન કરાયું છે, જેમાં ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ, ફટાકડા સ્ટોલ ધારકો અને વેપારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ફાયર સેફ્ટી તથા સલામતી અંગે માહિતી આપવામાં આવી હતી. અમરેલીના DYSP દ્વારા વેપારીઓને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે સૂચનો પણ આપ્યા હતા. હીરકબાગ ફાયર સ્ટેશન અમરેલી ખાતે તમામ અમરેલી શહેરના ફટાકડાના નાના મોટા વેપારી ભાઈઓની ઉપસ્થિત રાખી અને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગની અંદર ગુજરાત વિધાનસભાના નાયક દંડપ શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા સિટી DYSP સાહેબ શ્રી ભંડારી સાહેબ, સિટી PI સાહેબ શ્રી વાઘેલા સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગની અંદર કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે તેમજ આવનારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી અને આગ અકસ્માતની દુર્ઘટના ન બને તેથી કઈ રીતના ફટાકડાનો સ્ટોલનું આયોજન કરવું, કેવી જગ્યા ઉપર સ્ટોલ હોવા જોઈએ, કેવી જગ્યા પર કેવી રીતના ફટાકડાનું વેચાણ કરવું, સ્ટોલની રચના કેવી રીતના કરવી તેમજ ટ્રાન્સફોર્મર, ગેસ ચેમ્બર જેવા હેઝાર્ડિયસ પ્લેસથી આ ફટાકડાના સ્ટોલ દૂર રાખવા તેમજ ફટાકડાના સ્ટોલના સ્થાને કોઈપણ પણ પ્રકારના ફટાકડા ફોડીને એક રિહર્સલ બતાવતા હોય છે એવું ન બતાવી અને સમગ્ર અમરેલી શહેરની અંદર સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તેવા શુભાશયથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગની અંદર લેવાપાત્ર થતી ફી, જેને અભિપ્રાય ફી કહેવામાં આવતી હતી, તે ન લેવાય અને વેપારી મિત્રોને તેનો લાભ મળે તેવા શુભાશયથી કૌશિકભાઈ પણ સાથે જોડાયા હતા અને આ સમગ્ર મુસદ્દાઓને આવરી લેતી આ એક મીટિંગનું આયોજન આજે હીરકબાગ ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું.